વિદ્યાર્થી મિત્રો, હું યોગાનંદી અરુણા નવ્યું સ્કૂલની વિડીયો લેક્ચર સિરીઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. બાળ મિત્રો, આપણો ભારત દેશ એ લોકશાહી સત્તા ધરાવતો દેશ છે. લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. આવા ભારત દેશમાં વિવિધ શહેરો, રાજ્યો, પ્રદેશોમાં વિવિધતા અને વિશાળતા ધરાવતો દેશ છે. અને આ દેશમાં ગમે તેવી કુદરતી આફત આવે તો પણ તેમનો સામનો કરવા માટે દરેક વ્યક્તિઓ એકબીજાની સાથે ઊભા રહી અને આવી મુશ્કેલીનો સામનો કરે છે. અને વિવિધ શહેરોમાંથી સ્વયંસેવકો આવી અને આ પરિસ્થિતિને સામનો કરવા માટે લોકોની મદદ કરે છે. તો અત્યારની હાલની પરિસ્થિતિનું ઉદાહરણ લઈ તો કોરોના આવા લોકડાઉનમાં પણ ઘણા બધા સ્વયંસેવકો ગરીબ લોકોને કે જેમને ખાવાનું પૂરતું મળતું નથી તેમની ઘરે ઘરે જઈ અને તેમને જમવાનું આપે છે, તેમજ ઘણી બધી વ્યવસ્થાઓ કરી હતી. તેવી જ રીતના પહેલાંના સમયમાં રાજા રજવાડાના સમય હતા ત્યારે ઘણા બધા રાજા તો પોતાના ધનના ભંડારો અને અન્ના કોઠારો ખુલ્લા મૂકી દેતા. આવા રાજાઓમાંનો એક વ્યક્તિ છે જે દેશભક્ત ઝગડુશા. આ ઝગડુશાનો પાઠ આજે આપણે ભણવાના છીએ. ધોરણ 8 વિષય ગુજરાતી, એકમ નંબર 7 દેશભક્ત ઝગડુશા. આ પાઠમાં પણ આવી જ કંઈક વાત કરવામાં આવી છે. તેમાં ગુજરાતનો એક સમય એવો હતો કે 3-3 વર્ષ સુધી વરસાદ ન પડ્યો અને દુકાળ પડે છે, જેના કારણે આ ઝગડુશા છે તે આવે છે અને લોકોની મદદ કરે છે, તે માટે અન્નની વખારો પણ આપી દે છે. આવા સરસ મજાના પાઠના લેખકનો પરિચય મેળવીએ તો લેખકનું નામ છે રમણલાલ પીતાંબરદાસ સોની. તેમનો જન્મ ઈસવીસન 1908માં મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો, તેમજ તેમણે રવિન્દ્રનાથ ઠાકુર અને શરદબાબુના પુસ્તકોનું ગુજરાતીમાં અનુવાદ પણ કરેલું. આ ઉપરાંત તેમણે બાળકાવ્યો, બાળ નાટકો અને બાળગીતોની પણ રચના કરેલી છે. તેમાં તેમણે ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે અને આવા સાહિત્ય પ્રદાનને કારણે તેમને ઈસવીસન 1996માં રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. તેમજ વિશ્વની લોકકથા, ગ્રીસનો લોકકથા ભંડોળ, સંત સાગર વગેરે જેવા તેમના જાણીતા પુસ્તકો છે. બાળમિત્રો, આપણે આ પાઠની શરૂઆત કરતા પહેલા ગયા તાસમાં શું ભણ્યા હતા તેનું જરા યાદ કરી લઈએ. તમને યાદ છે ગયા વખતે આપણે કયો એકમ ભણ્યા હતા? હા, બરાબર છે, ગયા વખતે આપણે ધૂળીએ મારક કાવ્ય ભણ્યા હતા. અને આ કાવ્યમાં કવિએ માણસ માણસ વચ્ચેના લાગણી અને પ્રેમનું મૂલ્ય આપણને સમજાવ્યું છે. ધન પાછળ વલખા માર્યા વગર જે આપણને મળ્યું છે તેમાં સુખેથી અને શાંતિથી જીવવા માટેના સંસ્કાર આપી જાય છે. અને જીવવા માટેના બે રસ્તાઓ છે, ધૂળિયો માર્ગ અને સોનાની સાંકડી ગલી. તો ધૂળિયો માર્ગ એટલે કે સાદું અને સાત્વિક જીવન, જ્યારે સોનાનો માર્ગ એટલે કે ધન સંપત્તિ અને સત્તા લાલસાવાળો માર્ગ. કવિ આપણને સાદું જીવન એટલે કે ધૂળિયે માર્ગ ચાલવાનું આહ્વાન કરે છે. ચાલો હવે આપણે દેશભક્ત ઝગડુશા પાઠની શરૂઆત કરીએ. આ પાઠ આ એક ઘટના છે અને એક હકીકતની ઘટના છે, જે પાટણ શહેરની વાત છે. પાટણનો રાજા વિશળદેવ એક દિવસ તે આખી દરબાર ભરીને બેઠો હોય છે, પરંતુ તેની દરબારમાં બધાના મોં ઉદાસ,
જાણે નિરાશાનું વાતાવરણ છવાયું હોય એવું લાગતું હતું. એટલામાં રાજ જોશી પોતાનું ટીપણું માંડીને બેઠા. ટીપણું એટલે કે પંચાંગ. પંચાંગમાં તે જોતા હતા કે અને પોતાના આંગળીના વેઢે આંકડાઓ ગણે. ત્યારે રાજા રાજ જોશીને પૂછે છે કે આ વર્ષે વરસાદ નથી કે શું? ત્યારે રાજ જોશી જવાબ આપે છે કે મહારાજ, આવા શબ્દો મારા મોઢેથી નીકળે એ પહેલાં મારી જીભ કપાઈ કેમ નથી જતી? આવું સાંભળી રાજા કહે છે, સમજ્યો, હું બધું સમજી ગયો, હવે બોલવાની જરૂર નથી. એટલામાં તો બહારથી લોકોનો અવાજ સંભળાય છે, અમને જીવાડો, અમને ભૂખે મરીએ છીએ, અમને કંઈક ખાવાનું આપો. આવો અવાજ સાંભળતા જ રાજા કહે છે કે આ મારી રાકડી રૈયત. રાકડી એટલે કે ગરીબ અને રૈયત એટલે કે પ્રજા. મારી આવી ગરીબ પ્રજા છે એ ભૂખે મરે છે અને આ સમયે તો માત્ર જગડુસાની આશા રહી છે. પ્રધાનજી તેને લેવા માટે કચ્છ ગયા છે. તે માત્ર એક બે દિવસમાં આવતા હશે. એટલામાં તો દરવાન આવે છે અને રાજાને પ્રણામ કરી કહે છે, મહારાજ, આપણે આંગણે દેશભક્ત જગડુશા પધાર્યા છે. ત્યારે રાજા તો ઉત્સાહમાં આવી જાય છે અને કહે છે, એકદમ એને અંદર લઈ આવો. ત્યારે દરવાન નમ્રતાથી કહે છે કે મહારાજ, તે કચ્છનો શા સોદાગર છે, તો આપ જ તેમની. એટલું વાક્ય અધૂરું રાખે છે. ત્યાં તો રાજા તેની વાત સમજી જાય છે કે હા, પ્રધાનજીની વાત બરાબર છે, તે તો શાહ સોદાગર એટલે કે મોટો વેપારી હતો, એટલે એમનો સત્કાર કરવા માટે તો મારે જ જવું જોઈએ. એમ કહી રાજા ત્યાંની ગાદી ઉપરથી ઊભા થઈ જાય છે અને તેની સાથે આખી કચેરીના લોકો બધા ઊભા થઈ જાય અને રાજા પ્રવેશદ્વાર તરફ આગળ વધે છે. ત્યારે જગડુશાને સામેથી આવતા જોઈ રાજા ઝડપથી ચાલવા માંડે છે અને જગડુશા પણ તે ઝડપથી પોતાના પગલા ભરી આગળ વધે છે. બંને એકબીજાને પ્રેમથી ભેટી પડે છે અને રાજા જગડુશાને તેની સાથે રાજગાદી તરફ લઈ જાય છે અને તેની સાથે રાજગાદીમાં બેસાડે છે. એટલામાં જગડુશા શેઠ બોલી ઉઠે છે કે મહારાજ, ઓચિંતો કેમ યાદ કર્યો મને? ત્યારે રાજા કહે છે કે ભાઈ, સુખ દુઃખની વાતો કરવા, ગુજરાતમાં 3 વર્ષથી દુકાળ પડ્યો છે અને એવામાં મને તમે યાદ આવ્યા. ત્યારે જગડુશા કહે છે કે ખાલી ગુજરાતની ક્યાં વાત કરો છો, આખા હિન્દુસ્તાનની હાલત આવી જ છે. માળવા, મરાઠા, સિંધ અને છેક કંદહાર સુધી આખાઈમાં આ જ છે, લોકો ભૂખે મરે છે. પાનખરમાં જેમ પાંદડા ખરે તેવી રીતના ખરે છે. એટલે કે જગડુશાનો કહેવાનો મતલબ એમ હતો કે પાંદડામાં જેમ બધા પાંદડા ખરી જાય એવી રીતના લોકો એક પછી એક મરે છે અને શું થવા લાગ્યું છે એ કંઈ ખબર જ નથી પડતી. 7 ખોટના દીકરાના મોંમાંથી કોળીઓ લઈ લે છે અને એક મુઠ્ઠી ધન માટે મા બાપ તેના છોકરાને વેચીને ખાય છે. ત્યારે રાજા કહે છે, રામ રાખે તેમ રહીએ, પરંતુ રાજાનો તો ધર્મ છે કે પ્રજાનું રક્ષણ કરવું. એટલા માટે ત્યારે જગડુશા કહે છે કે વાહ, આવા શબ્દો સાંભળી અને મને આનંદ થાય છે. તમારા જેવા પ્રજા વત્સલ એટલે કે પ્રજા માટે જીવનારા રાજાના મોઢામાંથી તો આવા શબ્દ જ સાંભળ્યા, તેનાથી મને આનંદ થયો. મેં એવું સાંભળ્યું છે કે તમે તમારા ધનના ભંડારો, અન્નના કોઠારો ખુલ્લા મૂકી દીધા હતા. ત્યારે રાજા કહે છે કે ખુલ્લા મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા.
ધનના ભંડારો અને અન્નના કોઠારો ખાલી ખમ પડ્યા છે, પરંતુ પ્રજાનો ખાડો તો ઊણો ને ઊણો, એટલે કે પ્રજાની ભૂખ તો મટી નથી. અને એટલા માય તે ઓછું હતું કે અહીં તીડ પડ્યા છે. તીડ એટલે એક નાનકડું જીવડું છે કે જે પાકને નુકસાન કરી નાખે છે. તો આવા તીડની પણ અસર થાય છે, જેનાથી લોકો ત્રાહિમામ પોકારે છે. એટલામાં તો લોકોનો બહારથી અવાજ આવે છે કે અમને જીવાડો, અમને જીવાડો, અમે ભૂખે મરીએ છીએ, અમને ભૂખ લાગે છે, અમને કંઈક ખાવાનું આપો. આવા શબ્દો સાંભળી ઝઘડુસા બોલી ઉઠે છે કે ભૂખને કારણે તેમનો પૂરો અવાજ પણ આવતો નથી. ત્યારે રાજા કહે છે કે પ્રજાનું દુઃખ એ મારું દુઃખ, અને આવા સમયે મને કંઈ રસ્તો ન દેખાણો ત્યારે તમને યાદ કર્યા. હવે તેલા ઝઘડુસા શેઠ હતા તે નવાઈ પામી અને બોલે છે કે મને યાદ કર્યો કેમ? રાજા કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે પાટણ શહેરમાં આપની ઘણી બધી અનાજની વખારો છે. ત્યારે આપની માલિકીની વખારો છે અને તમારી પાસેથી કંઈક મદદ મળશે. ત્યારે ઝઘડુસા બોલી ઉઠે છે કે મારી માલિકીની વખારો નથી. ત્યારે રાજા નવાઈ ભરી અને બોલે છે કે કેમ તમારી વખારો નથી? ત્યારે ઝઘડુસા શેઠ કહે છે કે ના, કંઈક સમજફેર થતી લાગે છે. મારી વખારો મારી માલિકીની નથી પણ મારી છે. ત્યારે રાજા પૂછે છે કે તમારી વખારો છે અને તમારી માલિકીની નથી, તો તેમાં રહેલું અનાજ એ કોનું છે? ત્યારે ઝઘડુસા કહે છે એમાંનું અનાજ પણ મારું નથી. આ સાંભળી રાજા દુઃખી થઈ જાય છે, હતાશ થઈ અને શેઠ ઝઘડુસાને પૂછે છે કે તે અનાજ તમે કોને આપી દીધું, ક્યારે આપી દીધું અને ક્યાં આપી દીધું? તો લાવો મને તમે કહો અને હું તેમની પાસે જઈ મદદ માગું. ત્યારે શેઠ ઝઘડુસા કહે છે કે ના, એ વખાર કોની માલિકીનું છે તે તમારે જાણવું હોય તો ત્યાં જઈ અને તેના ભીતપત્રો ઉપર તાંબાના પતરામાં તે માલિકનું નામ લખેલું છે. ત્યારે રાજા કહે છે ઠીક છે ઠીક છે, અને સેનાપતિને આદેશ આપે છે કે જાઓ તે વખારોમાંના તાંબાના પત્રો લઈ આવો. ત્યારે શેઠ ઝઘડુસા કહે છે કે રાજા, તમારે તકલીફ લેવાની કોઈ જરૂર નથી, મારા માણસો ગયા છે, આવતા જ હશે. એટલામાં રાજાના દરબારમાં એક માણસ પ્રવેશે છે અને તેના હાથમાં તાંબાનો પત્ર હતો. ત્યારે તે માણસ રાજાને પગે લાગે છે અને ત્યારબાદ ઝઘડુસાને પગે લાગી તે તાંબાનો પત્ર ઝઘડુસાને આપે છે અને ઝઘડુસા આ પત્ર રાજાને આપે છે. અને ત્યારે ઝઘડુસા કહે છે કે જુઓ આ જ તે પત્ર છે. અને ત્યારે પંડિતજીને તે પત્ર વાંચવા માટે આપે છે. લો પંડિતજી આ લેખ વાંચો. પંડિતજી ઉઘાડા શરીરે તેને શરીર ઉપર જનોઈ અને રાજજોશીની પાઘડી પહેરી આવે છે, હાથમાં પત્ર લઈ અને રાજજોશી વાંચે છે, જુઓ રાજા આ લેખ હું વાંચી રહ્યો છું. ત્યારે વાંચે છે, તો આ વખારો ઝઘડુસાની માલિકીની છે, પરંતુ તેમાં રહેલું અનાજ તે તેમનું નથી, તે અનાજ તેમના ભૂખે મરતા ભાઈ ભાંડોનું છે અને તેમની માલિકી પણ તેમના ગરીબ દેશ લોકોની છે. આ સાંભળી રાજા તો ખુશ થઈ જાય છે અને આખી દરબારના લોકો વાહ વાહ પોકારે છે. અને એટલામાં રાજા કહે છે કે ઝઘડુસા શેઠ, તમે કહેતા હતા કે આ વખાર મારી નથી અને તેમાં રહેલું અનાજ પણ મારું નથી. ત્યારે ઝઘડુસા શેઠ બોલે છે,
તે મારું છે શું? તે તો મારા ભાઈ ભાંડુનું છે. આમ કહે છે ત્યારે રાજા શેઠ ઝઘડુસાને વાલથી ભેટી પડે છે. અને એટલામાં તો બીજો એક માણસ આવે છે અને તે તાંબાનો લેખ લઈને આવે છે. તેને પણ ફરીથી રાજા અને ઝઘડુસા શેઠને પગે લાગી તે લેખ રાજાને આપે છે. અને રાજા તે લેખ પંડિતને વાંચવા માટે આવે છે. ત્યારે પંડિત વાંચે છે કે આ વખારની માલિકી શેઠ ઝઘડુસાની છે, પણ તેમાં રહેલું અનાજ તેમના ભૂખે મરતા ભાઈ ભાંડોનું છે અને તેના માલિકી ગરીબ દેશવાસીઓની છે. આવું સાંભળતા જ ફરીથી રાજા તેમને ભેટી પડે છે. એટલામાં જ ત્રીજો માણસ આવે છે અને ફરીથી આ ઘટના બને છે. આવી રીતના એક પછી એક કેટલા બધા માણસો આવે છે. ત્યારે રાજા પૂછે છે કે તમારી વખારો પાટણમાં કેટલી છે? શેઠ ઝઘડુસા કહે છે 40 એક હશે મહારાજ. રાજા તો ખુશ થઈ જાય છે, તો મારી પ્રજા જીવી ગઈ, હું પણ જીવી ગયો. આમ કહી રાજા કહે છે કે જ્યાં સુધી શેઠ સોદાગર ઝઘડુસા જેવા માણસો છે ત્યાં સુધી આપણા શહેરમાં આપણા રાજ્ય ઉપર ગમે તેવી મુશ્કેલીઓ આવે તો પણ તેમાંથી પ્રજા જીવી જશે. અને છેલ્લે કહે છે કે શેઠ સોદાગર જીવો, ગુજરાતનો રાજા જીવો. આવી રીતના કહી અહીં આ ઘટનાનું સંપૂર્ણ પૂરી થાય છે. જોયું ને બાળકો કે શેઠ ઝઘડુસા જેવા માણસો જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણા રાજ્ય ઉપર કે દેશ ઉપર ગમે તેવી મુશ્કેલીઓ આવશે, પણ આપણે તેમનો સામનો કરીશું. જય હિન્દ, જય ભારત.